ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી ગંદુ અને ભારે દુર્ગંધ મારતું આવતું હોય ત્યારે અનેકવાર મહાનગરપાલિકાના શાસકો અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા રોષે ભરાયેલી આ વિસ્તારની જનતા દ્વારા રસ્તો ચક્કાજામ કરી ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભાવનગર શહેરના સ્લમ વિસ્તાર ગણાતા કુંભારવાડા નારી રોડ વિસ્તાર કે જ્યાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં નવી ગટર લાઇન તેમજ પાણીની લાઇન અંગેની કામગીરી છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે, જેના કારણે આ રોડ પર ઠેર ઠેર કામગીરી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તાર કે જ્યાં વર્ષો જૂની પાણીની લાઇન આવેલી હોય અને તેમાં આ ગટરની લાઇન નાખવાની કામગીરીને કારણે અનેક લાઇન બંધ કરવામાં આવતા આ ગટરનું પાણી ધીમે ધીમે પીવાના પાણીની લાઇનમાં ભળી ગયું છે, જેના કારણે આ વિસ્તારના લોકોને હાલ નળમાં ગંદુ અને વાસ મારતું પાણી આવી રહ્યું છે અને જેના કારણે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરાઈ છતાં આ બાબતે કોઈ જ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી ન હોય તેથી રોષ ભરાયેલી આ વિસ્તારની મહિલાઓ અને સાથે પુરુષો અને બાળકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી રસ્તો ચક્કાજામ કરી તાકીદે તેમની આ સમસ્યાના નિવારણ અંગેની માંગ કરી હતી. જોકે આ રસ્તો ચક્કાજામ કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ અધિકારી ત્યાં ફરક્યા પણ ન હતા. આ વિસ્તારની મહિલાઓ ડોલ અને પ્લાસ્ટિકની બોટલોમાં તેમના ઘરે આવતા ગંદા અને વાસ મારતા પાણીને લઈને રોડ ઉપર ઉતરી આવી હતી. મહિના દીધા હું રજૂઆત કરું છું, કોઈ સાંભળતું નથી. તમને ફોન કર્યા, મેયરને ફોન કર્યા, ભાજપને બધા ફોન કર્યા છે, કોઈને ફોન નથી કર્યા. મેં બધાને ફોન કર્યા, તે છતાં મહિના દીધા ગટરના પાણી આવે છે ને પાણી પૂરું દેતા નથી, ને તે છતાં ગટરના પાણી આવે છે. ને બે માં તે બેન ફોન કર્યા, ગન્નાભાઈને ફોન કર્યો, જયાબેનને ફોન કર્યો, તો કે અમારે કઈ ટેમ છે નહીં, અમારે કઈ આવું નથી. અને રોજ અમે ન્યાય જાય ના, લોકો રોજ બધે જઈ આવે છે. આજે મેં આંદોલન કર્યું, તમે રસ્તા રોકાણ કર્યું, પછી કેટલું ક્યાં લગી સહન કરવાનું હોય તમે બધું. એક મહિના થી ખરાબ પાણી કુંભારવાડામાં આજ કેટલા દિવસ છે, અને અહીં સુટાઈ ગયેલા બે છે, એ તો ઠામુકા નથી આવતા. અને રોજ સવારમાં જાય છે તોય કોઈ આવતું નથી. અને અમારા અમારા વિસ્તારમાં ફાય રહેતા હતા જેતુન બેન, એ અમારું બહુ કામ કરતા હતા, ટાંકા એમને આપતા હતા, પણ આ બે તો અમારે આવતા જ નથી. ઠામુકા હવે ટાંકાનું કહે તો એમ કે ઓલા લખાવો, ઓલા લખાવો. આ તમારે અડધી કલાક છે, તમે ખાલીના નંબર લખાવ્યું તોય કોઈ નથી આવતો. કુંભારવાડા નારી રોડ વિસ્તારના પાણીના પ્રશ્નને લઈને યુથ કોંગ્રેસના કાર્યકર ત્યાં દોડી ગયા હતા અને આ પ્રશ્નનું તાકીદે નિવારણ અંગે તંત્રને ચીમકી આપતા તેમણે કહ્યું હતું કે જો તાકીદે આ ગંદા અને વાસ મારતા પાણીને બંધ કરીને સારા પાણીની વિતરણ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવા લાયક પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે. આઈના રહીશોએ વારંવાર ભાજપ શાસિત મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરી, રૂબરૂ રજૂઆત કરી, ટેલિફોનિક રજૂઆત કરી, છતાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી. જો તમે વિચારો કે એક મહિનાથી ગટરનું પાણી આવતું હોય તો આ વિસ્તારની દશા શું હશે. આ વિસ્તારના લોકોએ આજે કંટાળીને સ્વયંભૂ રસ્તા રોકો આંદોલન કર્યું છે. એ આંદોલનના ભાગરૂપે ભાજપના શાસકોને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરો, આ ગટરનું પાણી ભળતું આવતું બંધ કરો, નહીંતર આગામી દિવસોમાં કડકમાં કડક ને જલદમાં જલદ કાર્યક્રમ થશે, તેની તમામ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે. આ બાબતે જ્યારે કોર્પોરેશનના વોટર વિભાગના ઇજનેરનો સંપર્ક કરી આ બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે કુંભારવાડાના વિસ્તારમાં હાલ નવી ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ હોય અને જેના કારણે જૂની લાઇન અમુક અંતરે બંધ કરવામાં આવી અને જેના કારણે તેમજ અનેક જગ્યાઓ પર જૂની ગટર લાઇનો ચોકઅપ થઈ જવાના કારણે તેનું પાણી એ જૂની લાઇન જે પાણીની છે તેમાં ભળી જતા સમસ્યા સર્જાય છે. પરંતુ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારની લાઇન જ્યાં સુધી સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી પાણીનું ટેન્કર ત્યાં પહોંચાડીને પાણી પીવાનું પૂરું પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. તપાસ કરતાં માલુમ પડ્યું છે ત્યાં ગટર પણ ચોકઅપ છે, અમારી કામગીરી પણ કરવામાં આવશે અને મીનવાઇલ એ લોકોને પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને કામ જેટલું જલ્દી થાય અને પ્રશ્નનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. સરકાર વિકાસ અને લોકોની સુખાકારીના કામોને વેગ આપવા અનેક પ્રકારના કાર્યો કરી રહી છે, પરંતુ તંત્રની અણઆવડતના કારણે ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે કે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠે છે અને ગંદા અને વાસ મારતા પાણીના કારણે આકરા તાપમાં જો ઝાડા ઉલટીના કેસ ફાટી નીકળે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે તેમ છે.
ત્યારે વહેલી તકે આ બાબતનું નિરાકરણ થાય તે જરૂરી છે।